हेलो फ्रेंड्स, अपने जी अगाउ दाखला जो ना ते पर थोड़ा आगर जी छोड़ लिए ने तो अपने संकीर्ण का आवरी जाए अने आई एम श्योर तब मैं आप बता तो दाखला आवरी जाए यहाँ से क्योंकि साव सही लाचे छेले सही ला साव तो चलो अपने एक बार परी जो ले लो तो फ्रेंड्स अपने जो पहुँचे हैं तक तीजु तो देवा सो क्या मालूम छे के त्रिकोण एबीसी और त्रिकोण पीक्यूआर माटे तो अपने चलो त्रिकोण दोरी लेंगे त्रिकोण कयो आप अच्छे तो कि ए बी सी माटे सु कीधु छे के त्रिकोण पी क्यू अने आर आर आप्यु छे आप्यु छे ने फ्रेंड्स तो चलो आपणे जोई लईए કે AB બરાબર શું કીધું છે તો QR તો થઈ ગયું AB બરાબર QR પછી કીધું છે ખૂણો B તો કે ખૂણો B બરાબર કયો કીધો છે ખૂણો R તો જો ફ્રેન્ડ્સ એ પણ થઈ ગયો એ કીધો છે 90 નો છે એટલે કે કાટખૂણો છે પછી કીધું છે કે AC બરાબર PQ હવે AC એટલે કે આ AC बराबर तो के PQ एम छे तो हवे आमा संगतता कई लागू पड़शे तो के A B C संगतता तो के Q R P Q R P जो फ्रेंड्स आवी संगतता बने छे ने तो हाँ तो के रेखा तो के AB बराबर Q R खूणो B बराबर खूणो R खूणो रेखा AC बराबर रेखाखंड QP तो संगतता શું થશે તો કે ABC સંગતતા QRP હવે જોઈ લઈએ આપણે શરત તો ફ્રેન્ડ્સ શરતમાં શું આવશે તો આપણે જોયું તે પ્રમાણે કે આ કાટખૂણો છે ને અને આ છે કોણ એટલે કે આપણે કાટખૂણો કોણ અને બાજુ આપી છે तो શું થશે કાટખૂણો નો કા કોણનો ક અને બાજુનો બા એટલે કે કાકબા એટલે કે કાટખૂણો કોણ બાજુ તો ફ્રેન્ડ્સ હવે હું ચોથું જોઈ લઈએ તો તેમાં શું કીધું છે ફ્રેન્ડ્સ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માટે જોઈએ તો ચાલો આપણે ત્રિકોણ દોરી લઈએ तो चौथू सो कीधु छे फ्रेंड्स के त्रिकोण एबीसी तो के ए बी अने सी अने बीजो त्रिकोण कयो आप्यो छे तो के त्रिकोण एक्स वाय अने झेड आम आप्यु छे तो सु कीधु छे के त्रिकोण एसी बराबर छे त्रिकोण एक्स वाय एटले के आपणे आ जे त्रिकोण एसी छे एना बराबर छे त्रिकोण एक्स वाय એટલે કે એક્સ વાય એટલે કે આ આ બાજુ બંનેની સરખી છે પછી શું કીધું છે ખૂણો એ બરાબર છે ખૂણો વાય તો આપણે જોઈ લઈએ તો આ ત્રિકોણ આપણો હતો તેમાં કીધું છે કે એસી એટલે કે એક્સ વાય અને ઝેડ એટલે કે આ બાજુ સરખી છે અને ખૂણો એ સરખો છે ત્યારે ખૂણો વાય પણ સરખો છે પછી એબી બરાબર છે વાયઝેડ એટલે કે આ એબી છે એના બરાબર વાયઝેડ બાજુ છે તો થઈ ગયું તો હવે શું કીધું તો કે સંગતતા એબીસી હવે આ એબીસી સંગતતા શું થશે તો કે એબીસી સંગતતા તો કે y z x એમ થશે ને ફ્રેન્ડ્સ y z અને x જો ફ્રેન્ડ્સ અહીં તો આવી જાય છે તો કે a b c x સંગતતા y z x એમ થશે તો હવે આપણે કહેવાની છે શરત તો આ શરત કેમ શું આવશે તો જો એક આપણે બાજુ આપી પછી ખૂણો આપ્યો છે અને ફરી પાછી બાજુ આપી છે તો શું થશે તો કે બાજુ ખૂણો બાજુ એટલે કે બાખુબા જો ફ્રેન્ડ્સ આવે છે ને તો ફ્રેન્ડ્સ આ ચેપ્ટરમાં
મજા આવી ને તો ચલો હવે થોડું આપણે રિવિઝન કરી લઈએ એના માટે જોઈએ આપણે પ્રવૃત્તિ તો પ્રવૃત્તિમાં શું આપ્યું છે તો પ્રવૃત્તિમાં કીધું છે કે નીચેની એકરૂપતાની શરતો લખો તો હવે આપણે અત્યાર સુધી જે ભણ્યા તેના વિશે પૂછવામાં આવ્યું છે તો ફ્રેન્ડ્સ તમને બધાને આવડશે ને તો ચાલો આપણે આનો જવાબ આપીએ શું કીધું છે કે પેલું બા 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 શરત એટલે કે આની શરત એટલે કે તેની કેવી રીતે તો જો એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણ બાજુઓ એકરૂપ હોય તો આ બે ત્રિકોણ એકરૂપ થાય જો ફ્રેન્ડ્સ આમાં જોયું હતું એ મુજબ હવે આ ત્રિકોણ છે તેની આ બાજુ છે તો તેની સામે આ બાજુ અને આ બીજી બાજુ છે તો તેની સામે આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ છે તેની સામે આ બાજુ એ ત્રણે સરખી હોય ત્યારે શું થાય તો કે તે બંને ત્રિકોણ એકરૂપ હોય તેવું થાય એટલે કે કઈ શરત લાગુ પડે તો કે બાજુ 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 એટલે કે બા 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 હવે જોઈ લઈએ બીજી શરત તો તેમાં શું કીધું છે કે બા ખૂબ બા શરત હવે બા ખૂબ બા શરત એટલે કે એક ત્રિકોણની બે બાજુઓ અને વચ્ચેનો ખૂણો જ્યારે બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ અને વચ્ચેના ખૂણા સાથે સમાન હોય તે બે ત્રિકોણને એકરૂપ કહેવાય હવે જુઓ ફ્રેન્ડ્સ આ આપણી પાસે બે ત્રિકોણ છે એમાં આ એક બાજુ તો આ એક બાજુ પછી વચ્ચે ખૂણો એટલે કે આ વચ્ચેનો ખૂણો અને આ બીજી બાજુ એટલે કે બે બાજુ અને વચ્ચેનો ખૂણો બંને સરખા હોય અનુરૂપ બાજુ સરખી હોય ત્યારે આને કહેવાય કે ત્રિકોણ એકરૂપ છે એટલે કે ત્યારે શું શરત બનશે તો કે બાજુ ખૂણો બાજુ એટલે કે બા ખૂ બા હવે તેવી રીતના જોઈ લઈએ ખૂબા ખૂ તો કે ખૂબા ખૂબા કેવી રીતના છે તો કે એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ અને બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને વચ્ચેની બાજુ સાથે સમાન હોય તો બે ત્રિકોણ એકરૂપ કહેવાય હવે આ જ આપણો ત્રિકોણ છે તો બે ત્રિકોણ છે એમાં આ એક ખૂણો આપ્યો છે તો આ એક ખૂણો અને આ વચ્ચેની બાજુ છે ને ફ્રેન્ડ્સ હવે આ પછીનો ખૂણો એટલે કે આ ખૂણો ત્યારે આ ખૂણો આ બાજુ ત્યારે આ બાજુ અને આ ખૂણો ત્યારે આ ખૂણો એટલે કે ખૂ બા ખૂ એટલે કે બાજુ ખૂણો બાજુ આવી રીતના જ્યારે બને ત્યારે શું કહેવાય તો ત્યારે આ બંને ત્રિકોણો એકરૂપ કહેવાય ક્યારે તો જ્યારે એક બાજુ ત્યારે સામેની બીજી બાજુ ખૂણો અને આ બાજુ ત્યારે આ બાજુની બાજુ અને આ ખૂણો ત્યારે આ ખૂણો એ સરખા હોય ત્યારે કહેવાય કે તે ત્રિકોણ એકરૂપ છે અને ત્યારે શરત બને ખૂ બા ખૂ એટલે કે ખૂણો બાજુ ખૂણો હવે જોઈએ કાકુબા હવે તો એમાં શું છે તો કે એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા કાટકોણ ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુ સાથે સમાન હોય તો તે કાટકોણ ત્રિકોણ એકરૂપ થાય હવે જો એ આપણે જોઈ લઈએ તો એમાં શું કરવાનું તો કે કાટકોણ ત્રિકોણ દોરવાના છે આ છે આપણા કાટકોણ ત્રિકોણ હવે આ આપણા કાટકોણ ત્રિકોણો છે એટલે કે આ ખૂણો છે તે કાટખૂણો થાય હવે કાટખૂણો થાય એટલે કે હવે આમાં શું કરવાનું તો કે આ કર્ણ અને આ બાજુ એટલે કે કાટખૂણો આ બાજુ અને આ કર્ણ એ જ્યારે બંને ત્રિકોણમાં સરખા થાય સરખા હોય ત્યારે આ બંને ત્રિકોણ એકરૂપ કહેવાય ત્યારે શું શરત લાગુ પડે તો કે કાટખૂણો કર્ણ અને બાજુ એટલે કે કા ક બા એટલે કે કાટખૂણો કર્ણ બાજુ તો ફ્રેન્ડ્સ આમાં તમને બધું સમજાઈ ગયું ને અને તમને બધાને આમાં મજા પણ આવી હશે કેમકે આ ચેપ્ટર તો સાવ સહેલું હતું તો ફ્રેન્ડ્સ આના વિશે ગમે ત્યારે પૂછવામાં આવે તો તમને જલ્દીથી આવડી જાય તે માટે આનું રિવિઝન તમારે ચાલુ રાખવાનું
તો હવે નવા ચેપ્ટર સાથે આપણે ફરી પડીશું.